પવન પવિત્ર ભૂમકા કચ્છ ધરાની, એમાંય વાગડ પ્રદેશ કચ્છની ધરતીની માથે અનેક ઇતિહાસ અમર છે, ઘણા ઇતિહાસો છે, સાધુ સંતોના, ઘણા પ્રેમીઓના, ઘણા ભાઈ અને બહેનના, એવા હેત એવા પ્રેમ કે બેન જાણે મીઠી વીરડી છે, બેન ને ભાઈની માલપા દુનિયા હમાણી છે, પણ ક્યારેક ક્યારેક એની કસોટી થાય છે, હાથા પાર ઉતરે છે, અને મતલબી હોય બસ એને દુનિયા જાકારો આપે છે, બીજું તો શું કહું. કચ્છ વાગડ પ્રદેશમાં એવો ભાઈ બહેન નો પ્રસંગ, અજોડ પ્રસંગ, અદભુત પ્રસંગ. રેશમિયો ભેડો આહિર, આહિર, આહિર નો દીકરો અને વિઝલબાઈ એક ચારણની દીકરી, બસ જીભની માનેલી બેન. બચપણમાંથી નેહડાની માલપા રેશમિયાના મા બાપ ગુજરી ગયેલા, નો ધારો કો કાકા કુટુંબને દી આવે તો રોટલો આપે બાળ ભાઈ. નેહડામાં રહી છે એમાં એક ચારણ ને એક ગઢવીને દયા આવી. જો એ રેશમિયો ભેડો એનો તો અજોડી ઇતિહાસ છે. એ બેન વિઝબાઈ ચારણની દીકરી, પવિત્ર બેન, અને ચારણની દીકરીઓ તો જોગમાયા કહેવાય, એની શું વાત કરું. મારું કહેવાનું, એક ચારણે આ નાના રેશમિયાને આશરો આપ્યો, કારણ કે મા બાપ મરી ગયા પછી ભાઈ મરે ભવ હારીએ, બેની મરીએ દસ જાય, બાળાય પણમાં જેના માવતર મરે ને એને તો ચારેય દેશના વાહ વાય બાપો, એને કોઈ ખમા કહેનારું હોય નહીં, જન્મ દેનારી જનતા જેવું ક્યાંય એને બીજે હેત મળે નહીં. એ તો માવતર વગેરેના હોય ને, બાપ વગેરેના હોય ને, એવા છોકરાઓને પૂછજો, તારા મા બાપના હેતને જોયા છે તો એ એનો જવાબ નહીં આપી શકે. મીઠા મધુ ને મીઠા મેહુલા, તેથી મીઠી છે મોરી માં, જનની જોડ સખી નહીં જવાય. પણ એક ચારણને દયા આવી એટલે પોતાના આશરે આંગણે બચપણ પોતાની ભેગો લીધો, નેહડામાં પોતાને ઘેરી રાખ્યો. એક દીકરી છે વિઝબાઈ બિઝલ, એકને એક દીકરી છે. ભગવાને દીકરો દીધો નથી, પણ એમ સમજ્યા કે જગદંબાએ મને દીકરો દીધો, અને દીકરીની જેમ રેશમિયાને પોતાનો દીકરો ગણી અને પછી એને ઉજેરે છે, અને રેશમિયાનું બચપણ વીતે છે ગઢવીના નેહડામાં, ગઢવીની કીડી. બેન વિજલબાઈ અને રેશમિયો બે હરખે હરખા નાના નાના ભાઈ બહેનની જોડી. વિજલબેનને ભાઈ નહોતો એટલે એને એમ ચૂક જોગમાં મને ભાઈ દીધો, મારો જવતલીઓ દીધો. બેનને ભાઈ ઉપર અપાર હેત છે, ભાઈને બેનની ઉપર અપાર હેત છે. એવા ભાઈ બેન ના પ્રેમ, એવા હેત બંધાણા કે જ્યાં લગી એકા બીજાને ભાઈ બેન જોવે નહીં ને ત્યાં લગી પાણી ન ગળે ઉતરે. હો બાપા, હા ભાઈ બેન હો, નકર એક હતો આહિર નો દીકરો ને એક હતી ચારણ ની દીકરી, પણ જાણે હગા ભાઈ બેન હોય એમ મોટા થયા બાપા ધીરે ધીરે. રેશમિયો મોટો થયો, જોવાનીના ઉંમરે પગ દીધો, વિઝબાઈથી મોટો. પછી ચારણે ગઢવીએ હારા હગા જોઈ અને એમ કહેવાય છે કે આહિરોમાં એ રેશમિયાને પરણાવ્યો, એના લગ્ન લીધા,
ઘેરી બારે કર્યો ટૂંકામાં. આનંદ આનંદ સવાઈ ગયો છે અને રેશમિયો કઈ જેમ તેમ નહીં. હો રેશમિયો તો રેશમિયો, રૂપ ગુણ નો ભંડાર બહુ. સમજો ગઢવીને પોતાનો બાપ સમજી અને ઘરની માલપા બધા ઘરના કામકાજ કરે, નેહડામાં માલ ઢોર આ તે જે કાંઈ બેનની જવાબદારી છે પોતે બધું સમજે છે. પણ આ રેશમિયાના જે હગા હતા ને દૂરના, એને બધાને ખબર પડી કે હવે તો રેશમિયાને બહુ સારું થઈ ગયું, પણ આવ્યો છે, હાલો એને આપણી ભેળો લઈ લઈએ અને જાયદાદ તો છે એના બાપની ઘણી. આવા સ્વાર્થી સગા હો, સ્વાર્થમાં વેર સાહેબ, સ્વાર્થમાં ઝેર સાહેબ, સ્વાર્થમાં ઠેર કાળા લખાણા. જ્યાં લગી માનવીમાં સ્વાર્થ છે ને ત્યાં લગી બધાના હવ હગા છે હો. બાકી સ્વાર્થ ખૂટ્યા પછી કોઈ કોઈ નો કોઈ ભાવ ન પૂછે. આ મતલબી દુનિયા, મતલબની મનવાર જગત જમાડે ચૂરમાં, પણ અણ મતલબ એક વાર કોઈ રાબ નો પીરહે રાજિયા. મતલબ હોય તો હવ આજી આજી થાય, નકર પછી કોઈ બેઠો બોલાવે નહીં. મારું કહેવાનું, રેશમિયાના હગાવાળા એ કુટુંબી આવ્યા અને રેશમિયાને લેવા, તોય ચારણે હતા મળ્યા અને રજા આપી દીધી. બેન વિજલભાઈ પોતાના ભાઈને વળાવે છે કે ભાઈ કે બેન અહીંયા કસ વાગડમાં જ છે ને, હું ક્યાં તારેથી આગો છું, આવજો હો. એમ કરીને રોવી પડી. રેશમિયો તો પોતાના કુટુંબની હારે ગયો, એન બાપની તો ધોમધોમ સાહેબી હતી. એ દુધાળા વાદાળા જમીન કોઈ પાર ન આવ્યો. હમટા માલ ઢોર, કારણ કે આ તો સ્વાર્થી સગા હતા ને હારું જ છે અને હારું થયો. અને રેશમિયો ધાડ ધાડા એવો રૂપવાન એવો ગુણવાન કે આખા નેહડામાં એના વખાણ કરતા માણસ થાકતા નથી. હવે ભાઈ રેશમિયો વીજભાઈને યાદ કરે, બેનને યાદ કરે, બેન ભાઈને યાદ કરે. જ્યારે જ્યારે વીર પહેલી આવે ત્યારે રેશમિયો ભાઈ બેનની વીર પહેલી ભરે, બેનને રાજી કરે, એના ટાણા હાસવે. આમ બને છે પાપા, પણ દિવસ ગણતા માસ ગયા અને વર્ષે આંતરિયા સોરાત ભોલી સાહેબા અને નામે વિસર્યા. પોતાનો ભાઈ ઘણો સુખી છે, વિજલબેન રાજી થાય છે, પણ એ જુવાન થઈ ગઈ છે એટલે મા બાપે અહીંયા દીકરી વિજલના વિજભાઈના લગ્ન લીધા, એને હાહરે વળાવી દીધી. ટૂંકામાં આપને કહું તો વિજલબેન હાહરે ગઈ, એને સુખી સંસાર માંડ્યો છે, પોતે એને સુખી સાસરિયામાં જીવે છે. ભાઈ ભૂલાતો નથી, રેશમિયો સાંભળે છે, પણ મારા નાશને કરવું છે, ઈશ્વરને કરવું છે. આ ટૂંક સમયમાં એ વિજલબાઈના એમ કહેવાય છે કે માતા પિતા બૂઢા, એણે હરગા પરનો કેળો પકડી લીધો. વિજલબાઈ માવતર વગીરની થઈ ગઈ, ઘણો શોક થયો, પણ મનમાં મન એમ વાળ્યું કે મારે રેશમિયા જેવો ભાઈ છે, મને દુખી નહીં થવા દે. આયા સો જાયગા રાજા રંક ફકીર, આવ્યા એને જવું પડે છે. આમ આત્માને મનાવીને દુઃખ હળવું કરી લીધું. બાપા પછી સમય કરે એવું કોઈ ન કરે, વખત કરે એવું કોઈ ન કરે. બને છે કેવું, વીજભાઈને તો હારે વળાવી દીધા છે, બેનનો સુખી સંસાર છે, ત્રણ દીકરા ભગવાને દીધા છે જોગમાએ બેનને વિજલને.
ઘણો સમય વીતી ગયો છે. અને બાપા એ વીજબાઈના ધણીનું ગામતરું થઈ ગયું હો બાપા, એને હરગાભરનો કેળો પકડી લીધો. બેન વીજબેન વિધવા થઈ, એકલી થઈ ગઈ, માવસોરું તૈણ, માલ ઢોર, આંગણામાં હંસલા જેવો ઘોડો બાંધેલો, બધું સુનકાર થઈ ગયું. ઉભી ઉભી વિચાર કરે છે વિજભાઈ, મારા ભાઈ પાસે જાઓ? ના ના ના, જે જોગ માયા કરે એ ખરી, પણ બાપા એ કચ્છની ધરતી ઉપર બરોબર ખરા ટાણે જ જાણે ઈશ્વર પરીક્ષા લેતો હોય એમ દુકાળના ઓળા ઉતરાશે કચ્છ વાગરની ધરતી ઉપર. એટલે આ બાજુ રેશમિયા ભેડાને આ કાંઈ ખબર નથી, પણ દુકાળ પીડ્યો એટલે બધા આ હીરો જે ભેડા હતા એ કે હાલો આપણા માલઢોર ઘોળીને હવે કાંઈક સોરઠ ભણી વ્યા જાય, ક્યાંક પંચાળમાં ઉતરી જાય જ્યાં બોડા ખળ પાણી હોય. રેશમિયા નહીં પોતાની હારે લીધો, માલઢોર જે કાંઈ હતી સામગ્રી ઘર વખરી એ માલઢોર હાંકી અને ભેડા આ હીરો એની ભેળો, એ ભેડા કુટુંબની ભેળો આ રેશમિયો દુકાળ ગાળવા નીકળી ગયા. ક્યાં આવ્યા? ઠેઠ પંચાળની ધરતી માથે જ્યાં કંકુવરણી ભૂમકા છે. જે દેવ કો પંચાળ કહેવાય, જે દેવભૂમિ કહેવાય, ત્યાં આ બધા ભેડા હીરો માલઢોર ઘોળીને આવ્યા છે. એ હામટા ખર પાણી બોળા માલઢોરનો નભાવ કરે છે અને રેશમિયો ભેડો, તો રેશમિયો ભેડો મેં આપને કહ્યું હતું ને, રૂપ ગુણનો પૂરેપૂરો ભંડાર હતો. હા, એવું એનું રૂપ, એવું એનું તેજ હતું કે સૂરજ નાખવો પડે હો આવો 32 લક્ષણો પુરુષ હોય આવો પવિત્ર રેશમિયો. ધામધામ સાહેબી અને બોળું ભેડા કુટુંબ, હામટું મોટું, અને અને ન્યા તો પછી એમ કહેવાય છે કે રેશમિયા એ પંચાળની ધરતી માથે રેશમિયા ગામ વહાયું, ગામ બાંધ્યું. આજ રેહમિયા છે ને એ રેશમિયા. આ બાજુ કચ્છમાં વાગડમાં બેન વીજબાઈ મા બાપ એના સીધાવી ગયા છે હરગમાં, ત્રણ દીકરા છે, મોટો દેહળ એથી બે નાના નાના ધણી હરગાપરને માર્ગે હાલ્યો ગયો છે. અધવિશમાં એકલા મૂકીને કોઈનો આધાર નથી. ત્રણ ત્રણ દુકાળ પીડ્યા, વીજભાઈના માલઢોર મરવા પીડ્યા, ટપો ટપ માલઢોર મરે છે, રોટલાના ફાંફા છે કચ્છમાં, નદી નાળા હુકાઈ ગયા છે, કુવાના તળિયે કાદવ દેખાય છે, માણા માણાને ઝાકારો આપે છે, કોઈ કોઈનું કોઈ હગું નથી, ગાયે મકોડા ભરખિયા, સ્ત્રીએ ભરખ્યા બાપ, વેલો વળજે લાખા ફળના તારા દેહમાં પીડ્યો દુકાળ, ભયંકર દુષ્કાળ પીડ્યો છે. જાણે ભગવાને માણસોને મારવા કાળ રૂપી યમદૂત ને ધરતી માથે મોકલ્યો છે, એવો ભયંકર કાળ કે ઝાડવા ઠૂઠા થઈને પીડ્યા છે. આવી માઠી દીશે વીજભાઈ ના આંગણે બાંધેલો હંસલા જેવો ઘોડો ભૂખ્યો મરી ગયો. પાપા બેન ની માથે ખાવાના ફાફા થયા, છોકરા ભૂખ્યા રહી છે. પછી મોટા દીકરા દેહળને કચ્છ વાગડમાં એ વાણિયા શેઠ પાસે જઈને એની દુકાને જઈને વિનંતી કરી એને અડાડે મૂક્યો, શેઠ મને થોડા કાવડી આપો, મારો દીકરો તમારી પાસે હું રાખું છું, તમારા કામકાજ કરશે, અમે અહીંથી દુકાળ ગાળવા મારો ભાઈ ક્યાંક છે
પંચાળમાં મેં સાંભળ્યું છે, હું ન્યાય જાઉં, મારો ભાઈ મને હાંચવી લે, એ ખૂબ સુખી છે, સંપત્તિવાન છે, અને તમારું લેણું છે ને હું પાછી આવીને તે દૂધે ધોઈને આપી દે. એ વાણિયા શેઠ ભાઈ, મારા દીકરાને હાંસવજો. હા, મોટા દીકરાને વાણિયાની ન્યામાં એને ઘેરે મૂકી ઘેરી આવી. બે નાના દીકરા હતી, એક તો કડીમાં તેડેલો, એક પગે હાલે, પણ બીજાને તેડવો પડે હો, ત્રીજો દીકરો એટલો નાનો, થોડાક માલઢો વિખ્યાત રહ્યા, અધમોવા થઈ ગયા છે, ઘણાય માલઢોર મરી ગયા છે, પાંચ સાત માલઢોર રહ્યા, એટલે એમ થયું કે હવે આ લાયથી નીકળી તો. વાવડ પૂછતા પૂછતા સમાચાર સાંભળ્યા હતા કે મારો ભાઈ પંચાળની ધરતી ઉપર છે. અધમુવા ભૂખ્યા ઢોરને ભોળી, એક દીકરાને આંગળીએ, બીજાને કડીમાં તેડી, માથા ઉપર પોટકું લઈ, કાળા વસ્ત્રો પહેર્યા છે, આ કાળી ઝીમી, કાળું કાપડું, માથે કાળું ઓઢણું, જાણે કોઈ ઉદાસીન દેવી કોઈ દર્શન થઈ રહી છે. આવું રો દુકાળ ગાળવા ભાઈની પાસે જાય, મારો ભાઈ મને જાકારો નહીં દે. મારો ભાઈ રેશમજો બહુ સમજું છે, પણ કદાચ એને મોટી જાયદાદ સંપત્તિ અને મેં સાંભળ્યું છે એને રેશમિયા ગામ બાંધ્યું, ગામ વહાવ્યું છે, એટલે હવે એને સમય ન મળે. પણ હું મારા ભાઈ પાસે જઈને તમારો ભાઈ મને હાંસવી લે, મને દુઃખી નહીં થવા દે. એ માશાના ઓરતા હૈયામાં ખડકીને બે દીકરાને લઈને આ હાલ્યા આવે છે. ધીરે 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 ટૂંકામાં આપને કહું તો પંચાળની ધરતી માથે આવે છે. ક્યાં? કે જ્યાં રેશમિયા ગામ છે, એથી થોડાક સેટા રહ્યા છે, એની સીમ આવી ગઈ છે. ત્યાં સંધ્યા ઢળવાની તૈયારી થઈ ગઈ રૂજું વળવાની. ગામના હિમાળે આવ્યા એટલે કોઈ વટે માર્ગોને પૂછ્યું કે ભાઈ રેશમિયા ગામ કેટલેક છે? કે તો કે આ બેન હમેર્યું. બે દીકરાને આવીમાં સમજાવે છે કે ભાઈ બેટા હમણાં મામાનું ઘર આવી જાય, ઓ હવે બહુ આઘું નથી, અને આમ તો મામાના ઘરે તો રોટલા હશે, દૂધ હશે, ખાવાનું હશે, કારણ કે ખેડૂતનું ખાધું નહોતું. બે નાના નાના દીકરા, એમાં મામાના ઘરે રોટલા હશે? હે, એ રોટલા આપણને ખાવા દે છે? હે, હેમાં મામા આપણને ખવડાવે છે? હેમાં આપણે કીધુંનું ખાધું નથી? હેમાં મામાના ઘરે એટલા બધા રોટલા હશે? માં કહે છે કે હા મારા, હા દીકરા, મારા બાપ મામાના ઘરે તો રોટલાના થપ્પા ફીડ્યા હશે. પાપા ભાણેજરૂ કોઈ આશા કરીને આવે, બેન આશા કરીને આવે તો એને આવકારો આપજો. ભાણેજની આઈ ન લેવાય. હો ભામણને એક કળોયો, આમ અહીંયામાં કઈ એક વર્તા ઘડતી બાઈ હાલી આવે છે, દીકરાને અહીંયા ધીરપત આપતી આવે છે. મામાને બહુ સારું છે, આપણે ત્યાં જઈને ખાવું પીવું લીલા લહેરથી રહેવું, કે છોકરા પંથ કાપી નાખે. આમ વિશલભાઈ પોતાના દીકરાઓને થોડાક માલ ઢોરને લઈ અને રેશમિયા ગામમાં આવે છે. પણ હાથી વાતની ખબર પડી તો રેશમિયો તો અહીંથી ક્યાર ન હોય નીકળી ગયો છે. બેડા હીરો અહીંથી કેદુના નીકળી ગયા છે, એ તો સોરઠની ધરતી ઉપર ગીરમાં ગયા છે. સમાચાર મળ્યા હાચા, નેડાના માણસોએ કીધું ગીરમાં જઈને રેશમિયાએ ભાડેર ગામ વસાવ્યું છે. ભેડા પીપળી બેવકી ગાલોલ ભેડાના ઘણા ગામ છે, ધોમ ધોમ સાહેબી છે. ઓહો, હું તો મારા ભાઈ પાસે આવી હતી, મારો ભાઈ ઠેઠ ભાડેર ગીર કાંઠાળે રહે છે, જ્યાં વંકી વંદરાયું છે. ક્યાં પંચાળ ને ક્યાં ગીર. ભલે પાછી બેન નિરાશ થઈને ત્યાંથી
ભાડેર તરફ આવે છે, ભાઈના ગામ તરફ આવે છે, રેશમિયાને ગામ તરફ આવે છે. પણ ઈર્ષામાં કેવું બન્યું, અહીંયા રેશમિયા ભેડાને ધોમધોમ સાહેબી છે, ગરાહ છે. સંપત્તિનો કોઈ પાર નથી, નાનું એવું રજવાડું છે, ઘણા ગામો બાંધ્યા છે. છતાંય જૂનાગઢના નવાબનો એ મુગલ બાદશાહનો ખંડિયો રાજા હતો. સોરઠની ધરતી જૂનાગઢમાં મુગલ બાદશાહનું રાજ. જ્યારે એનું તેડું આવે ત્યારે ગમે એને ચાકરી કરવા જવું પડે. આવા નાના નાના જે રજવાડા હોય ને એને ચાકરીએ બોલાવતા પહેલા. એમાં આ રેશમિયા ભેડાને જૂનાગઢના રાજમાં મુગલોની એ બાદશાહની ચાકરી કરવા જવાનું તેડું આવ્યું, એને જવું પડ્યું. મુગલ બાદશાહે રેશમિયા ભેડાનું સન્માન કર્યું, આવકારો આપ્યો. મરદ પુરુષ, પરાક્રમી પુરુષ, નખ શિક્ષી, ઠેઠ સુધી પવિત્ર પુરુષ, રેણી કેણી એની બોલી કોઈ દી ફરે નહીં, જે કે કરીને બતાવે આવો પરાક્રમી પુરુષ. એ વાંકડિયા, એ ઝુલફા માથે વાળ, દહે આંગળીઓમાં વેઢ, કચકચતી કુરવાલ, દસે આંગળીઓમાં વેઢ, કચકચતી સુરવાલ, માથે સાફો, કડીમાં કટાર, જોતા તો જાણે કામદેવ જેવું રૂપ લાગે. હો આવો રૂપાળો, એના રૂપનો કોઈ પાર નહીં. એને મેળીએ, સામેની મેળીએ ઉતારો આપ્યો. રાજની ચાકરી કરે, આવે જાય રાજની કચારીમાં. એમાં મોગલ શાહજાદી કુંવરીનું મન ખેંચાણું રેશમિયા તરફ. એને જોયો હમા ઝરૂખાની મેલપા, પોતાની જ્યાં માઢ મેળી હતી ને હમા ઝરૂખામાં રેશમિયો એને ચોખે ચોખો દેખાય. આ હા, વાહ રો, વાહ રેશમિયા, વાહ બેડા. ટૂંકામાં મોઈ પડી શાહજાદી રેશમિયામાં. આવો ધણી જો મારો હોય, આવો પરાક્રમી પુરુષ, એ મારો ભરથાર બને. ટૂંકામાં મારું કહેવાનું, એણે બાપની શરમ રાખ્યા વગર શાહજાદીએ ઈ એમ કહેવાય મુગલ સરદારને કીધું, કુંવરીએ ના બાપને, કે બાપુ પિતા મારી શાદી, મારા નિકાહ કરો તો રેશમિયાની સાથે, બાકી જગતના બધા મારે ભાઈ બાપ સાહેબ. આ હા હા હા, દીકરીના રેણ આવા સાંભળી ઘણીક તો આ મુગલ સરદાર સમસમી ગયો. પણ ભલે મારી દીકરી જા રાજી રહીના, પણ રેશમિયો માનશે? અરે માનશે, કેમ નહીં માને. બોલાવ્યો રેશમિયા પેલા હવારના પહોરમાં કચારીની માલપા. રેશમિયા ભેડાને આ બધી વાત કરી. મન તો નહોતું માનતું, તારે નિકાહ કરવાનો છે, શાદી કરવાની છે, એ મારી કુંવરીની હારે કરના પડેગા એસા તેરે કહો. બાદશાહે હુકમ કરી દીધો. રેશમિયો ના પાડી નો એક, પછી તો એના વિધિ પ્રમાણે નિકાહ થયા. ઇતિહાસ એમ કહે છે આ લોકવાયકા, શાહજાદી અને રેશમિયો ભેડો એક હવેલીમાં હારે રહે છે. આ હા હા, સંસારી જીવન જીવે છે. એને બે પાંચ હાથ દી થયા, પણ પછી રેશમિયાને તો મન ક્યાંય માનતું નહોતું. ચિત ઉદાસ થઈ ગયું હતું કે આ હા હા, મેં હું કરી નાખ્યું, હું ભેડો આહીર બાદશાહથી બેઉ, આ મેં ન કરવાનું કર્યું, આ ન કરાય, અહીંયા મારે રહેવાય નહીં. મારું કહેવાનું અધરાતે ભાગ્યો નથી. હો શાહજાદીને હુતી મેલી, મારતે ઘોડે બાગડતા 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 ધમા ધમા. મારું કહેવાનું
ગોળ વાંકે આવે છે, આવી જ્યાં ભાડરના હિમાલય આવે છે, આ બાજુથી બેન વિજબાઈ આવે છે પોતાના છોકરાઓને થોડાક માલ ઢોરને લઈને. ઈ પ્રસંગ બને છે, નાયા બે ભેગા થઈ જાય છે. હા માં આમાં આમ કોળેશ્વરને જોયો એટલે કીધું કે ભાઈ ભાડેર કેટલું કાગું છે, મારો ભાઈ રેશમિયો છે ને એ ભાડેર ગામનો ધણી છે, અને મને તમને જોતા એવું લાગે છે મેં તમને ક્યાંક જોયા છે. કે જોયા છે રેશમિયો જોઈ રહ્યો છે, કઈ બોલતો નથી. ભીષભાઈ તો ખરખરે છે, મારો જીભનો માનેલો ભાઈ છે, અમે ભાઈ બેન બે હારે મોટા થયા છીએ, અને મારો ભાઈ રેશમિયો તો બહુ દયાળુ છે, અને એ મને હાંસવશે. મારા દેહમાં દુખાળ પડ્યો છે, અમે રઝળી ગયા છીએ, મારા મા બાપ તો મરી ગયા, પણ મારો ધણી અમને મેલીને હરગા પરને માર્ગે હાલતો થઈ ગયો છે. મારા બે જણ્યા મારા ઢોર ડાકરને લઈને આવીશું, મોટા દીકરાને વાણિયાને ત્યાં અડાડે મૂકીને આવીશું, પણ મારો ભાઈ મારા દુઃખને ભૂલી દે. આ રેશમિયો વર્તી ગયો, આજ બેન વિજબાઈ છે, પણ હવે અત્યારે આ બધું એના મનમાં પાપ જાગ્યું તોય ભલે, કે પછી બેનની પરીક્ષા કરતો હોય તોય ભલે, પણ રેશમિયો એમ કહે છે કે બેન તું રેશમિયા બેટા પર આવી છો. હા પોતે જ રેશમિયો છે, અહીંયા ભાડેર જવું છે, તારે જવું હોય તો જા, તને કઈ ખબર નથી બીજી રેશમિયાની? તો કે ના. તો કે રેશમિયો તો કેદુ નો મરી ગયો છે. આમ ઝાકારો આપ્યો બેન ને, હો આવું અવળું હુજ્યું રેશમિયાને. મેં કીધું ને કે બેન ની પરીક્ષા કરતો હોય તોય ભલે, અને ઝાકારો દેતો હોય તોય ભલે, પોતાને કઈક સ્વાર્થ જાગ્યો હોય કે આ બધી હવે વેઠ વેઠવી પડશે અને કાંઈક દેવું પડશે એમ સમજતો હોય ભલે, પણ એવો જવાબ રેશમિયો ભેડો પોતે ખુદ હતો, પણ એણે એવું કીધું કે એ ભાઈ તમે કેવા છો, ચારણ છો ને? તો કે હા, એ મોળો જીભનો મારેલો ભાઈ છે. અરે કે બેન, એ તો રેશમિયો ભેડો તો કેદુનો ગુજરી ગયો, એ તો કેદુનો મરી ગયો, તને ખબર નથી? હે મારો ભાઈ રેશમિયો, હા રેશમિયો મરી ગયો. હા હા, તા તો પડકાર કર્યો, ઓ પોકાર સદા રાહુલ બેને ભાઈના મરસ્યા હાજર્યા. હો રેશમિયા રેશમિયા, અમારી માથે વેળા પડી, હે મારા ભાઈ અમે વ્રતવા આવ્યા થા, અદવાસ રાખ્યા અમે એકલા, હવે અમે ક્યાં જઈને રાત રહેશું? હે વીરા ભાઈ રેશમિયા, મોટો દીકરો તો વાણિયાને ત્યાં અડાણે હતો, નાનો દીકરો ઉભો ઉભો રોતો હતો, કડીમાં તેડેલો છોકરો રહ રહ રૂવે છે, મામા મામા મરી ગયા અમને મૂકીને હાલતા ચાર. એ કડીમાં તેડેલા દીકરાનો એમ કહેવાય છે કે એટલે ખા કર્યો મૂક્યો અને વીરબાઈએ છેડો પકડ્યો. તો રાસુએ ભાઈના મરીસિયા ઉપાડ્યા એવો વિલાપ કરે છે. પાણીના ધોરિયાની નદીઓ થંભી ગઈ, એક પછી એક મરસિયા ગવાતા જાય છે, પણ થાતા 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 રેશમિયો સાંભળી રહ્યો છે, પણ પછી સહન નથી થતું. એવું રુદન, એવો કરુણ પોકાર કે પાણીના ધોરિયા તો હું, પણ વહેતી નદી ઉત્તના પાણી થંભી જાય, પવન વાતો બંધ થઈ જાય, ઝાડવા ડાળું હલાવતા બંધ થઈ ગયા હોય એવું વાતાવરણ થઈ ગયું. સાધારણ આંસુ એ બે દીકરા રોવે છે, માલ ઢોર છે, એની આંખમાં આહુડા વહેતા થયા છે, જાણે કે એને ખબર પડી ગઈ છે. એક પછી એક મરસિયા આય રુદન કરે છે, ભાઈ ભાઈ તે તો ભવના બોલા રાખ્યા, એ રેશમિયા મારા બાંધવા મારા જીભના માનેલા વીર, તું અમને મૂકીને હાલતો થઈ ગયો, મને આવી ખબર નહોતી.
નગર અમે વાગડ થી પગલું નો ભરત મારા વીર મારા હાડ પીંજર ન્યા મેં કરી નાખત ભાઈ અહીંયા આવત નહીં પણ હવે તારા વિના હું નહીં જીવી શકું. એક પછી એક મરસિયા ગવાતા જાય પણ ત્યાં તો એ ઘોડા માથે બેઠેલો એ રેશમિયો ભોળો ફૂલ હંસલા જેવો ઘોડો હતો એ પણ આ મરસિયા સાંભળી ઘોડોના પગ તારી પથ્થરના થવા મીડ્યા થતા 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 આખો ઘોડો પથ્થરનો થઈ ગયો પાણકાનો. હાન રેશમિયો બોલો કે એ બેન એ વિધવાઈ બસ બેન રાખી દા એ બેન હું રેશમિયો માફ કરજે બેન મને બસ હવે મરસિયા બંધ કરી દે નકર હમણાં હું પથ્થર નો થઈ જાય બેન હમણાં તને મારા સોગંદ છે બેન હાલ કીધે મારી ભૂલ થઈ ના ભાઈ હવે ન આવું એક બોલી ને બીજું બોલું નહીં મેં તારા જીવતા તારા મરસિયા ગાયા તને મર્યો વાંચ્યો આંખોમાં અમૃત હોય તો એ ભાઈ રેશમિયા અમે મળા ની બેઠા કરી એ તારણ છે જો અમારી આંખોમાં અમી વરહતી હોય તો મળતું પીડ્યું હોય ને એમાં અમે પ્રાણ પૂરી દઈએ પણ જેદી અમારી આંખોમાં અગ્ન જવાળાવું વરહતી હોય ઝેર વરસતા હોય ને પછી અમે બોલીને બીજું બદલી ન હોય કે હવે તું મારે મન મરેલો છો ભાઈ મેં તને મર્યો વાંચ્યો કે નહીં બેન ઘેરે હાલ તો કે હવે રેશમિયા તારે મારે રામ રામ છે બેન મરસિયા ગાય છે છાની રાખીને રેશમિયા ખૂબ વિનંતી કરે છે બેન ના પાડે છે જા રેશમિયા જા મને મારા ભાગ અને એમ કહેવાય છે કે હાંદની રુજુ વળી ગઈ હતી પછી રાતે પડી ગઈ બેન માની નહીં રેશમિયો ભેડો ભાડેર ગામમાં આવ્યો અને અહીંયા જૂનાગઢથી ભાગીને આવ્યો હતો ને એટલે બાદશાહની સાહેદાદી કહે છે કે ફેટ છે સાલા મને મૂકીને વિજય ગયો છેતરીને વિજય ગયો પોતાના બાપને વાત કરીને ફોજ તૈયાર કર્યો જૂનાગઢથી બાદશાહે હુકમ કરી દીધો કે જાઓ રેશમિયાને જ્યાં હોય ત્યાંથી જીવતો પકડી લો ઠાર મારી નાખો. હું જૂનાગઢ નો મુગલ બાદશાહ સરદાર ખુદ શાહજાદી ફોજ લઈને આવી હાય હથિયાર પડિયા છીપાયો તો કાયું હો ભાડેરમાં અહીંયા તો પોતે પોતાના ઘેરે પડી ગયો હતો જીવને ક્યાંય જપ નહોતો ત્યાં તો દેકારો બોલ્યો જૂનાગઢની ફોજ આવી અને એ પછી બાપા ભાગ્યા ભેડા હો ફોજલો હામે હામે ભેટો થયો ને ઘોર ધીંગાણું થયું ઠેઠ ભાડેર થી માંડી અને વેકરિયાની સીમ સુધીમાં હાથ વિહુ ભેડા મરાણા ભયંકર યુદ્ધ ખેલાણું સમરાગણ થયું એમાં રેશમિયો ભેડો બાપા કામ આવી ગયો એનું શરીર આખું વેતરાઈ ગયું એના પ્રાણ પંખીરું ઉડી ગયા. બસ આમ કોઈ ગરીબની હાય ન લેવી એની દુવા લેવી તુલસી હાય ગરીબ કી કબૂન ખાલી જાય મુવા ઢોર કે ચામસે લોહા ભસમ હો જાય. આને તો બેનની હાય લીધી હતી ખોટું બોલ્યો તો બસ એનું પરિણામ એને ભોગવવું પડ્યું એના પાપનું નિવારણ એનું મોત થયું આવું એનું મોત કારણ કે એનું કર્મ એવું થઈ ગયું હતું એક ચારણ બેનને ડૂબી હતી અને ઈબાને જૂનાગઢની ખોજે રેશમિયા ભેડાને મારી નાખ્યો અને સમાચાર આવ્યા હો બેન વિજભાઈ પાસે ક્યાં ભાડેરની સીમ હું વાત કરું તમને મારી પાસે એનું કોઈ વર્ણન નથી બેન તેથી માથા પછાડીને કેટલું રોયું છે છતાંય ભાઈ ભાઈ એ રેશમિયાનું સબ મગાવ્યું એને બે દીકરા પોતાની હારે છે મોટો તો જે કચ્છ વાગડમાં છે બેન વિજભાઈ
ભાઈ નું સબ પીડ્યું છે ને, ત્યાં ખડકાણી પેલા પરિવાર એનો અગ્નિદાહ કરે છે. અને આ બેન વીજભાઈ ને સત ચડ્યું, જમણા પગના અંગૂઠા માંથી હાર 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 અગ્નિ પ્રજ્વલિત થયો. બે છોકરા હતા આંગળીએ, એ અગ્નિની માઇલપા બળીને ખાક થઈ ગયા. ઘડીકમાં તો એક ભાઈ, બે ભાણેજનો અને એક બેન, ધરતી ઢગ થઈ ગયા. બાપા સોના ભરની સેહ બળે અને રૂપા જેવો કોમસ. આવો રેશમિયો ભેડો ભાઈ, આહિર નો દીકરો, આવી બેન વિજભાઈ ચારણની દીકરી, અપાર એના હેત હતા, પ્રેમ હતા, પણ ઈશ્વરને આ બધું મંજૂર નહીં હોય. આજે એ ગીરમાં તમે ભાડેર ગામ જાઓ તો એની ઓતરાદી હિમમાં એને પણ ઓતરાદે પડખે ભાડેરના, જ્યાં રેશમિયા ભેડાની અને બેન વિજભાઈની ભાઈ બહેનની બેયની ખાંભિયું પૂંજાય છે, એને જોવારાય છે અને પૂંજા થાય છે, જ્યાં વરરાજાના મીઢોળ છૂટે છે અને એ વાતની સાક્ષી પૂરે છે કે જગતના ચોકમાં જેને લોહીના સંબંધ છે, છતાંય ભાઈ બહેન અને કેવા ઈશ્વરના કઈ વિધાન હશે. આજે આ વાત ધરતીની માથે અમર થઈને પડી છે, કારણ કે ભાઈ તો ભાઈ છે, બેન તો બેન છે. તમે કોક દી ગાજરનું પાણી પી, તમે કોક દી ગાજર ખાય અને પાણી પીશો તો કડવું લાગશે. ખાઈ જજો ગાજર ને પાણી પી જજો, કડવું લાગશે. પણ કેરીની ગોટલી ખાઈને તો પાણી પીશો ને તો ગળ્યું લાગશે. આ કેરીની ગોટલી જેવી બેન છે, મીઠી વીરડી જેવી બેન છે. અને ભાઈ આજે બીજો કોઈ સ્વાર્થ હોતો નથી, બસ સુખે દુઃખે એના ટાણા હાથવા જઈ. બસ દુનિયામાં ભાઈ બહેનના પ્રેમ તો અજોડ અમર છે. અને આજે કચ્છની ધરતી ક્યાં ક્યાં પાંચાળની ભૂમકા, જ્યાં રેશમિયા ગામ બાંધ્યું ત્યાંથી ક્યાં ગીરની ભૂમકા, જ્યાં ભાડેર ગામ બાંધ્યું અને ક્યાં બેન હતી ને ક્યાં ભાઈ હતો, ને આજે ની ખાંભિયું ભાડેરમાં છે. ભક્તિ રાજો એના દર્શન કરજો, બસ તો એક આપણને અહેસાસ થાય, એક આત્માને એવું થાય કે વાહ દુનિયાની મેલપા ભાઈ ને બેન તો હશે, પણ અહીંયા તો એની પૂંજા થાય છે. આવી છે આપણી ભાગ્યશાળી ભૂમકા, આવી છે સૌરાષ્ટ્રની ધરતીની ખમીર વંતી વાતો, આવી તો ઘણી વાતો. બાપા મેં મેરડી કૃપા ચેનલમાં ભાઈ શ્રી રમણીકભાઈ ચારોલિયા એમાં ઘણી આવી વાતો કરી છે આપણી ધરતીની, આપણી ભૂમકાની. જે સત્ય ઘટના હોય, જે લોકજીભે ગવાતી હોય, એ તમારી પાસે લાવવા હું કોશિશ કરું છું, મથામણ કરું છું. અને આપ એને સાંભળો છો, વધાવો છો, તો એમ જ આ વાતને સાંભળજો, એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આપ બધા સાંભળો છો એટલે હું શાંતિ વાટલી આપનો ઋણી છું, ઋણી રહીશ. જય માતાજી, જય ભગવતી.